गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકના સ્વાધ્યાય 2.2 ના દાખલા જોઈ રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ મિત્રો। દાખલા નંબર 2, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે। એટલે આપણને અહીંયા જે આપેલા છે શૂન્યનો સરવાળો અને આ શૂન્યનો ગુણાકાર આપેલો છે, અને તે ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો અને તે પરથી બહુપદીના શૂન્યો મેળવો, એવું આપણને કીધેલું છે। હવે મિત્રો, આપણને અહીંયા શૂન્યનો સરવાળો અને આ શૂન્યનો ગુણાકાર આપી દીધેલો છે, તો હવે એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવી પડશે। તો એમાં શું કરીએ, જુઓ શૂન્યનો સરવાળો આપ્યો છે એટલે શૂન્યનો સરવાળો બરાબર એનું સૂત્ર થાય માઇનસ બી છેદમાં એ બરાબર। હવે સરવાળો કેટલો આપ્યો છે, 2/3। હવે મિત્રો આનો ક્રોસ ગુણાકાર કરવાનો, તો માઇનસ બી છેદમાં આ 2 ને અહીંયા લવાના 2 બરાબર, એને 2 ની જગ્યાએ લઈ જવાના અને છેદમાં 3, અને આના બરાબર મિત્રો કે ધારતા કે ધારી લેવાનું। હવે આ કે ધારો એટલે શું થાય, માઇનસ બી છેદમાં 2 બરાબર કે, અને એ છેદમાં 3 બરાબર પણ કે થાય। માટે માઇનસ બી બરાબર આ 2 ગુણા ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો 2k, માટે બી બરાબર માઇનસ ના બાજુ લઈ લો તો શું થાય, માઇનસ 2k। તો આ રીતે આપણને બી ની કિંમત મળી। હવે એ જ રીતે જુઓ, એ બરાબર 3 ભાગાકાર છે, આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય તો એ બરાબર કેટલા આવ્યા, 3k। ક્લિયર? ચાલો હવે આપણે સી મેળવવો પડશે। તો શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે, તો શૂન્યનો ગુણાકાર આ સરવાળો લીધો, શૂન્યનો સરવાળો, અને એના ઉપરથી એ અને બી મેળવ્યા। હવે શૂન્યના ગુણાકાર ઉપરથી આપણે સી મેળવીશું, તો એનું સૂત્ર થાય સી છેદમાં એ, આ શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર, અને એની કિંમત તમને રકમમાં આપેલી છે માઇનસ 8/9। હવે શું કરવાનું મિત્રો, જુઓ આ સી બરાબર આ ભાગાકારમાં છે ને આ બાજુ લઈ જાઓ તો માઇનસ 8a થાય અને છેદમાં 9, માટે સી બરાબર હવે અહીંયા એની કિંમત મૂકતા, કેમ આપણે એની કિંમત મેળવી દીધી છે એ અહીંયા મૂકી દઈએ। જુઓ એ બરાબર કેટલા છે, 3k, તો માઇનસ 8 3k અને છેદમાં 9, તો માટે સી બરાબર આ બેનો ગુણાકાર કરો, 8 24k અને છેદમાં કેટલા આવે, 9। હવે મિત્રો અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, તો જુઓ 3 9 અને 3 8 24, તો માટે સી બરાબર આપણને માઇનસ 8k અને છેદમાં કેટલા મળ્યા, 3। તો આ રીતે આપણને સી પણ મળી ગયો। તો આ એ બી અને સી ની કિંમત ઉપરથી હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવીશું। તો મિત્રો દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ તમે જાણો છો, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખીએ તો બરાબર શું થાય, અહીંયા પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c બરાબર 0, માં આપણે a b અને c ની કિંમત મૂકતા, ચલો હવે એ બી સી ની કિંમત મૂકો, હવે આની અંદર એ ની જગ્યાએ આપણી પાસે કેટલા છે, 3k, તો 3kx² થાય, અને પ્લસ બી બરાબર આપણી પાસે કેટલા છે, માઇનસ 2k,
तो माइनस टू के अने एक्स प्लस हवे मित्रों सी बराबर कितना छे माइनस आठ के अने छेद मां त्रण बराबर जीरो। आ रीते आपणे ए बी अने सी नी किंमतो मूकी दीधी। हवे शुं थाय जुओ थ्री के एक्स स्क्वेर प्लस माइनस माइनस टू के एक्स प्लस माइनस माइनस आठ के अने छेद मां त्रण बराबर जीरो। हवे मित्रों जो अहीं त्रण आपेला छेद मां अहीं कशुं नथी एटले त्रण लसा लेवो पड़े तो आपणे आ त्रण लसा लईए तो अहीं जुओ छेद मां कशुं नथी एटले त्रण गुण्या त्रण करीए एटले नौ के एक्स स्क्वेर थाय माइनस त्रण गुण्या बे एटले त्रण दू छ के एक्स आ त्रण त्रण उड़ी गया एटले माइनस आठ के मळे। હવે જુઓ આ ત્રણ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર ત્રણ ગુણ્યા જીરો એટલે જવાબ જીરો મળે એટલે ત્રણ નીકળી જશે તો નાઇન કે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ કે એક્સ માઇનસ આઠ કે અને બરાબર જીરો તો આ આપણી દ્વિઘાત બહુપદી મળી કહેવાય પરંતુ આની અંદરથી હજી કંઈક સામાન્ય નીકળે છે કે સામાન્ય નીકળે છે જુઓ ત્રણેય પદમાંથી તો કે સામાન્ય ગાળો તો નાઇન એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ અને માઇનસ કેટલા વધે આઠ બરાબર જીરો। હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ તો કે ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય એટલે જીરો ભાગ્યા કે એટલે જવાબ જીરો મળે તો આપણી ફાઇનલી બહુ દ્વિઘાત બહુપદી કેટલી મળી નાઇન એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ આઠ બરાબર જીરો। આ આપણી ફાઇનલી દ્વિઘાત બહુપદી પહેલો આન્સર આપણને મળે। હવે શું કહે છે જુઓ દ્વિઘાત બહુપદી મેળવો અને તે પરથી બહુપદીના શૂન્યો મેળવો। હવે શૂન્યો મેળવવા માટે આના અવયવ પાડવા પડશે તો જુઓ અહીંયા નવ અને આઠ નવ ગુણ્યા આઠ કરો એટલે નવે આઠ બોતેર થાય તો બોતેર ના એવા ભાગ પાડો કે એનો સરવાળો બાદ બાકી કરીએ તો મધ્યમ પદ છ મળવું જોઈએ તો મિત્રો બાર છ બોતેર થાય અને બાર માંથી છ જાય તો છ વધે તો મધ્યમ પદ આપણને મળી ગયું તો આપણે અહીંયા લખીએ નવ એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા કેટલા લખવાના બાર એક્સ માઇનસ માઇનસ પ્લસ છ એક્સ અને માઇનસ આઠ બરાબર જીરો। હવે આટલું કર્યા પછી બે બે ના જોડકા બનાવવાના અને એમાંથી સામાન્ય કાઢવાનું નવ અને બાર માંથી સામાન્ય કાઢો તો થ્રી એક્સ સામાન્ય નીકળે તો બાકી કેટલા રહે થ્રી એક્સ ત્રણ તારી નવ ત્રણ ચાર બાર થાય। હવે આ છ અને આઠ માંથી સામાન્ય કાઢીએ તો બે સામાન્ય નીકળશે તો બે કૌંસમાં બે તારી છ અને બે ચાર આઠ બરાબર જીરો। હવે મિત્રો ચેક કરીએ તો જુઓ આ બંને કૌંસ કેવા આવ્યા સરખા તો એને સામાન્ય કાઢો તો થ્રી એક્સ માઇનસ ચાર એક વાર લખવાના અને બીજા કૌંસમાં થ્રી એક્સ અને આ પ્લસ ટુ બરાબર જીરો। ક્લિયર? હવે આને જુઓ થ્રી એક્સ માઇનસ ચાર બરાબર જીરો થાય કે થ્રી એક્સ પ્લસ ટુ બરાબર જીરો મળે માટે થ્રી એક્સ બરાબર માઇનસ ચાર પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય। હવે આ ત્રણ કેસમાં છે ગુણાકાર તો પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો એક્સ બરાબર ચાર છેદમાં ત્રણ આપણને મળે। એ જ રીતે અહીંયા જુઓ થ્રી એક્સ બરાબર આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ ટુ હવે ત્રણ ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં તો માઇનસ બે છેદમાં ત્રણ તો આ રીતે આપણને બે શૂન્યો મળે તો આપણે અહીંયા લખીએ કે ચાર છેદમાં ત્રણ અને માઇનસ બે છેદમાં ત્રણ એ આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો થશે
तो मित्रों आ रीते आपणो आ एक्जाम्पल अहींया संपूर्णपणे पूरो थयो। नेक्स्ट विडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।